गीर सोमनाथ जिल्लाना वड़ा मथक अने सुप्रसिद्ध तीर्थधाम सोमनाथ महादेवना सानिध्यमां प्रथमवार राज्यकक्षानी हॉकी स्पर्धानुं सुंदर आयोजन जिल्ला रमतगमत कचेरी द्वारा करवामां आव्युं हतुं। सोमनाथ नगरपालिकाना प्रमुख सहितना महानुभावोनी प्रेरक उपस्थितिमां हॉकी स्पर्धानो शुभारंभ करायो हतो। आ स्पर्धामां राज्यना जुदा जुदा 30 जिल्लाओमांथी अंडर 19ना जोशीरा रमतवीरोनी टीमो जोड़ाई छे। आ तके जिला रमतगमत अधिकारी विशाल जोशी द्वारा जणाव्युं हतुं के राज्य सरकार नवरचित जिल्लाओमां नेशनल गेम्स ने प्राधान्य आपवा कटिबद्ध छे, जेना भागरूपे गीर सोमनाथमां जिल्लामां प्रथम वखत राज्यकक्षानी हॉकी स्पर्धानुं आयोजन धरवामां आव्युं हतुं। આજનો પહેલી તારીખથી અને નવા વર્ષમાં સરકાર શ્રી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી ગીર સોમનાથ દ્વારા સેન્ટ મેરીઝ પ્રભાસ પાટણ સોમનાથ દાદાની સ્થાન પાસે આપણે પ્રથમવાર ગીર સોમનાથ ખાતે રાજ્યકક્ષા અંડર 19 શાળા કે હોકી ભાઈઓ બહેનોની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે। હાલ પ્રથમ કક્ષામાં આપણે ભાઈઓની સ્પર્ધા સ્ટાર્ટ કરવામાં આવી છે। આફ્ટર 3 ડેઝ અંડર 19 શાળકીય બહેનોની આપણે સ્પર્ધા કરીશું। ભાઈઓની ગુજરાતમાં અલગ અલગ જિલ્લાની કુલ 30 જેટલી ટીમો પધારી છે અને હોકી રમત આપ સૌ જાણો છો આપણી નેશનલ ગેમ છે અને ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ રાજ્યકક્ષાની થઈ રહી છે। સરકારશ્રીનો પણ ખૂબ આગવો હેતુ છે કે નવા જિલ્લામાં પણ આપણું સ્પોર્ટ્સ અને ખાસ કરીને આ બધી જે આપણી નેશનલ રમતને ખૂબ પ્રોત્સાહન મળે અને ગીર સોમનાથ જિલ્લાને એક સારું એવું સ્ટેજ મળે તે માટે ખૂબ પ્રયાસ છે। આજના આ પ્રસંગમાં આપણા નગરપાલિકા વેરાવળ પ્રભાસ પાટણના પ્રમુખ શ્રી પિયુષભાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું, સાથી અમારા પૂર્વ પ્રમુખ ગુજરાત વ્યાયામ મંડળ વરજાંગભાઈ વાળા સાહેબ અને જિલ્લા ગીર સોમનાથ મંડળના પ્રમુખ શ્રી તથા ઉપપ્રમુખ અર્જુનભાઈ, અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશભાઈ મકવાણા, પસંદગી સમિતિના સભ્યો, અમારા હોકી કન્વીનર તાલાળાથી નરેશભાઈ ગોહિલ અને પ્રેસ મીડિયા, મેડિકલ ટીમ, પોલીસ બંદોબસ્ત સાથે આ સ્પર્ધાને વેગવંતુ કરવાની અને શરૂઆત કરવાની શરૂ થઈ ચૂકી છે।